નમસ્તે મિત્રો, ટેકનિકલ ખરીદ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 1 ઓક્ટોબરથી નવા 7 નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે. તો મિત્રો, જે નવા 7 નિયમોની અંદર ફેરફાર થશે એ અંતર્ગત તમારા ખિસ્સા ઉપર શું અસર થશે એની સંપૂર્ણ વિગતવાર જાણીશું. સાથે મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો લાભ મળશે તો એની પણ સંપૂર્ણ વિગત જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું કે 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા 7 નિયમો. તો 1 ઓક્ટોબર લાગુ થઈ રહ્યા છે સૌથી મોટા ફેરફાર, એની અસર પડશે તમારા ખિસ્સા પર. તો 30 સપ્ટેમ્બર 2023 થી 2000ની નોટો બદલાવવાનો છેલ્લો દિવસ છે. તો 7 લાખ સુધી ટૂર પેકેજ માટે 5% TCS ચૂકવવો પડશે અને PPFમાં આધાર લિંક કરો તો એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થશે. તો મિત્રો, દર મહિનાની 1 તારીખથી જેમ આ વખતે પણ 1 ઓક્ટોબર જેટલા ફેરફાર થવા જઈ રહ્યા છે, તો આમાં કેટલાક ફેરફારો એવા છે કે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. મહત્ત્વનું એ છે કે ફેરફારો વિશે પહેલાંથી જે પરિચિત હોય તો તમને આ વિશે જણાવીશું કે જે 1 ઓક્ટોબર મહિનાની અંદર જે સૌથી મોટા ફેરફારો થશે જે 1 ઓક્ટોબરથી, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ. તો મિત્રો, પહેલા ફેરફાર વિશે આપણે વાત કરીએ તો 1 ઓક્ટોબરથી 2000 નોટ જે થઈ જશે અમાન્ય. તો 2000 રૂપિયાની નોટ ચલણીમાં જે બહાર થઈ ગઈ છે તો તમારા જોડે 30 સપ્ટેમ્બર પહેલાં જો બેંકમાં એક્સચેન્જ કરાવી લેવી જોઈએ. તો 1 ઓક્ટોબરથી જો તમારી પાસે 2000ની નોટ છે તો તે બદલી શકાશે નહીં, એટલે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી નોટ બદલવાનો છેલ્લો દિવસ છે. આ પછી તમે 2000ની નોટ તમે અમાન્ય ગણવામાં આવશે. તો મિત્રો, ETFના જે ભાવની અંદર ફેરફાર થશે. તો મિત્રો, LPG ઉપરાંત CNG અને PNGના ભાવ ઓઇલ કંપનીઓ દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તો સામાન્ય રીતે એર ફ્યુલર જે દર મહિને 1 તારીખથી બદલાશે એ અંતર્ગત CNG PNGના ભાવ જે ETFના ભાવમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. તો મિત્રો, વધુમાં છે કે વિદેશ યાત્રા થશે મોંઘી. તો વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે કે 1 ઓક્ટોબરથી વિદેશ યાત્રા મોંઘી થવા જઈ રહી છે. તો 1 ઓક્ટોબરથી તમારા ₹7 લાખના ટૂર પેકેજમાં 5% TCS ચૂકવવો પડશે. તે સિવાય 7 લાખ રૂપિયાની વધુ ટૂર પેકેજમાં 20% TCS ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમારા ટ્રાવેલ બજેટના યોગ્ય રીતે પ્લાન કરવો જોઈએ. તો મિત્રો, PPFમાં આધાર જે લિંક નહીં કરો તો થઈ શકે છે તે તમારું એકાઉન્ટ ફ્રીઝ. 30 સપ્ટેમ્બર સુધી તમારી PPF પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમુદ્રી યોજના આધાર સાથે લિંક કરાવવી જોઈએ. જો તમે આમાં નહીં કરો તો 1 ઓક્ટોબરથી તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, એટલે કે તમે તમારા ખાતામાં કોઈપણ પ્રકારની વ્યવહાર કે રોકાણ કરી શકશો નહીં, જેથી સમયસર તમારા નાણાકીય ખાતામાં આધાર સાથે લિંક કરાવવું મહત્ત્વપૂર્ણ છે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે 1 ઓક્ટોબર મહિનાની અંદર 16 દિવસ બેંકો બંધ રહેશે. તો 1 ઓક્ટોબર મહિનાની અંદર બેંકોમાં 16 દિવસ રજા રહેશે. તો આ રજાઓ તમારા બેંક કામમાં અસર કરશે. તો RBIની ગાઈડલાઇન મુજબ જાહેર રજાઓના દિવસે દરેક શહેરને બેંકો બંધ રહેશે. તો આ ઉપરાંત રાજ્યોમાં પણ આધારે કેટલીક પ્રાદેશિક રજાઓ પણ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, LPG ભાવોની અંદર ફેરફાર. તો મિત્રો, LPG સિવાય તેલ કંપનીઓ તરફથી CNG PNGની કિંમતો ફેરફાર કરાશે. સામાન્ય રીતે દર મહિને 1 તારીખે એરા ફ્યુલ રેટ બદલાશે. આ સમય પણ શક્યતા છે કે CNG PNG સાથે ETFની જે કિંમતોની અંદર ફેરફાર થશે. સાથે મિત્રો, LPG ગેસ સિલિન્ડર પણ સસ્તો થવાની સંભાવના છે. સાથે મિત્રો, 1 ઓક્ટોબર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકો માટે 1 ઓક્ટોબર મહિનાની અંદર 2024 સુધી મફત અનાજ વિતરણની સુવિધા જાહેરાત થઈ શકે છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને દિવાળી નિમિત્તે સૌથી મોટી ભેટ એટલે કે રાશન કીટ વિતરણ માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે. તો મિત્રો, આથી સંપૂર્ણ આજની માહિતી. જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.